વેલકમ બોટાદની લીંબોડા ગામમાં પસાર થતી સુખાદર નદી બંને કાંઠે વહેતા લોકોને ભારે હાલાકી થઈ રહી છે ચોમાસાની સિઝનમાં દર વર્ષે નદીમાં સાત થી આઠ ફૂટ જેટલા પાણી આવે છે ગામના છસો થી સાતસો જેટલા બાળકોનું શિક્ષણ કાર્ય અટકે છે ખેડૂતોને ખેતરમાં જવા મુશ્કેલી પડે છે ગામના સામા કાંઠે જવા માટે ત્રીસ કિલોમીટરનું અંતર કાપવું પડે છે સુખભાદર ડેમના દરવાજા ખોલાતા નદીમાં દસ થી પંદર ફૂટ પાણી આવી જાય છે ગ્રામ્ય લોકોનો આક્ષેપ છે કે ગામમાં નદી પર પુલ બનાવી આપવા માટે અનેક રજૂઆત કરી છે પણ વર્ષોથી આ સમસ્યાનો કોઈ ઉકેલ નથી આવ્યો ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે પુલ બનાવી આપવામાં આવે અને ગામ લોકોની સમસ્યાનો અંત આવે તેવી ગામ લોકોની માંગ છે સુખભાદર ડેમ આવેલો છે અને ગામ પાદરમાં સુખભાદર નદી આવેલી છે તો ઉપર ભારે વરસાદના કારણે અને આ સ્થાનિક વરસાદના કારણે અત્યારે નદીમાં પાણી છોડેલું છે તો અમારે નદીના સામા કાંઠે અવર જવર સાવ બંધ છે દર વર્ષે વરસાદ ચોમાસું શરૂ થાય એટલે આવો તકલીફ રહે છે શિક્ષણની તો સાહેબ વાત જ જવા દો શિક્ષણનું અમારે એટલી રજૂઆત કરેલી છે બોટાદ આપણે શિક્ષણ અધિકારીને પણ રજૂઆત કરેલી છે જિલ્લાની અંદર પણ પછી રાજકીય ક્ષેત્રની અંદર ધારાસભ્ય સુધી આપણે રજૂઆત કરેલી છે કોઈ નથી આ પાછળ લેતું ભણવા માટે પહેલી મોટી તકલીફ તો એ પડે છે બાકી ખેડૂત માટે મોટી મુશ્કેલી છે સામા કાંઠે જમીન આવેલી છે લીંબોડાની અને માલઢોર પણ સામા કાંઠે હોય છે એટલે અત્યારે માલઢોરને સારો નાખવો હોય પણ જવું કઈ રીતે એ મોટો પ્રશ્ન છે કોઈ જાતનો નેવેડો આવ્યો નથી રજૂઆત ઉચ્ચ કક્ષાએ પણ કરેલી છે પણ હજી સુધી પ્રશ્ન નથી આ વિદ્યાર્થીઓને મારા અંદાજે ચારસો થી પાંચસો વિદ્યાર્થીઓ સામાકાંઠા હાઈસ્કૂલમાં ભણે છે હવે એમનું ભણતર અત્યારે સાવ બંધ જ છે એટલે એમ માનો કે ત્રણસો થી ચારસો વિદ્યાર્થીઓ નહીં પણ એમના પરિવારનું બગડે છે તો મારા સરકારની એટલી જ વિનંતી છે કે અહીંયા જલ્દી પુલ બનાવવામાં આવે બનાસકાંઠામાં ખેડૂતોએ વરસાદી પાણીનો સિંચાઈ માટે સંગ્રહ કર્યો ખેડૂતોની આ પહેલથી ભૂગર્ભનું જળસ્તર પણ ઊંચું આવ્યું ડીસા તાલુકાના માલગઢ ગામમાં ખેડૂતોએ વરસાદી પાણીને જમીનમાં ઉતારવા ઢાળ પરથી એક પ્લાન

અમારા ખેતરમાં ખૂબ બધું પાણી ભરાતું હતું વીસ એક વીઘા જગ્યા છે મારે પછી અમે પરવીણભાઈએ કહે કે સરકારી લાભ મળે છે બંદરિકા અંતર્ગત એટલે પછી અમે ચેમ્બર બનાવ્યું વીસ નવ બાય નવનું નવ ફૂટ ઊંડું એમાં ગેવલ કપચી ને કોલસા ને એવું બધું નાખી પાણી વીસ વીઘોનું મારું એક જ ઢાળ કરી ચેમ્બર સુધી લાવ્યું ચેમ્બરથી સીધો જૂના બોરવે રિચાર્જ થાયભ્ય શ્રી પ્રવીણભાઈ મારીએ પાણીનું જળ ભૂગર્ભ કરવાનું સિસ્ટમ કર્યું છે એના લીધે ખેડૂતો ખેતરની અંદર કે એના ઘરની આજુબાજુ કુંડીઓ બનાવી ગેવલ ભાઠા નાખી પથ્થર નાખી અને એ પાણી બોરની અંદર મૂકે છે એટલે અમારે ખેતરનું પણ પાણી નિકાલ થઈ જાય અને એ પાણી જમીનની અંદર જાય એના લીધે અમારું પણ તળ પણ અધર આવી જાય છે એના લીધે આવા દરેક ખેડૂતોને નમ્ર વિનંતી છે કે આવી સિસ્ટમ કરો એટલે આપણા તળ ઊંચા આવી જાય અને આપણું પાકને પણ નુકસાન ના થાય અમે હવે આપને જે બતાવવા જઈ રહ્યા છીએ તે કોઈ ફિલ્મના નહીં પરંતુ રિયલ લાઈફ ના દ્રશ્યો છે સુરતમાં ગરીબોની સ્પીમેર હોસ્પિટલમાં ગરીબો જ મુશ્કેલીમાં ત્રીજા માળી સારવાર લઈ રહેલો દર્દીને ચાલી એક્સરે કરાવવા જવા મજબૂર છે દર્દીની હાલાકીનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં દર્દીના એક હાથમાં પાણીની થેલી છે સ્મીમેર હોસ્પિટલ અવારનવાર વિવાદમાં સપડાય છે દર્દી માટે સ્ટ્રેચર અને વ્હીલચેર હોવા છતાં પણ દર્દીને ચાલી સારવાર માટે જવું પડે તે પણ બાંધેલી થેલી સાથે આ વિડીયો કહી રહ્યો છે કે સ્મીમેર હોસ્પિટલની હાલત કેવી છે દર્દી જઈ રહ્યો છે જાતે એક્સરે કરાવવા માટે આ દર્દીને ચાલવાના હોશ નથી છતાં પણ દર્દી સામે ચાલી અને જઈ રહ્યો છે નથી કોઈ વ્હીલચેરની વ્યવસ્થા સ્મીમેર હોસ્પિટલનો આ વિડીયો અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેથી વિડીયોને લઈને અત્યારે લોકોમાં રોષ છે કે આખરે

દર્દ આપતા હોય તેવું લાગી રહ્યું છે એક પેશન્ટ કે ત્રીજા માળે દાખલ છે તેને એક્સરે માટે નીચે લાવવામાં આવે છે તેની ચાલવાની કેપેસિટી નથી ત્યારે એવા દર્દીને એક્સરે માટે નીચે લાવવામાં આવે છે અને તેની સાથે હોસ્પિટલનો કોઈ કર્મચારી નથી હોતા સૌથી મહત્વની વાત છે કે સરકાર દ્વારા આવા દર્દીઓ માટે પોર્ટેબલ એક્સરે મશીન આપવામાં આવ્યું છે કે દર્દીને તેના બેડ ઉપર જ એક્સરે કરી શકાય પણ અહીંયા તમામ સાધનો બગડી ગયા હોય તેવી હોસ્પિટલના સત્તાધીશોનું કેવું છે ત્યારે

ગુજરાત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશન દ્વારા આ નિર્ણય કરાયો છે ટ્રાન્સપોર્ટર્સનું કહેવું છે કે ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ દ્વારા પાસઠ કિલો કરતાં વધુ વજનના પાર્સલો ડિલિવરી માટે મોકલવામાં આવે છે સામાન્ય રીતે એક વ્યક્તિ પચાસથી પંચાવન કિલો જેટલું વજન ઉંચકી શકે છે તેમ છતાં કેટલાક વેપારીઓ દ્વારા એસીથી સો કિલો વજનના પાર્સલો મોકલવામાં આવે છે જેના કારણે વેપારીઓના સ્વાસ્થ્ય પર જોખમ ઊભું થાય છે અને ભૂતકાળમાં ફ્રેક્ચર સહિતની ઘટનાઓ પણ સામે આવી ચૂકી છે તો જેના કારણે પાસઠ કિલોથી વધુ વજન ધરાવતા પાર્સલ હવેથી નહીં સ્વીકારવાનો નિર્ણય લેવાયો છે તેમ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ દ્વારા જણાવાયું હતું તો આ તરફ ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશનના પ્રમુખ કૈલાશ હાકીમે આ નિર્ણય મુદ્દે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે વેપારીઓ પણ સમજે અને ટ્રાન્સપોર્ટર્સ પર સમજે ઘણી વખત પાંચથી દસ કિલો સામાન માટે નવું પાર્સલ બનાવવું યોગ્ય નથી હોતું અને પાર્સલનો વજન વધી જતો હોય છે બંને તરફથી સમજદારી દાખવી ઉકેલ લાવવામાં આવે તેવું જણાવ્યું હતું અમારા ટ્રાન્સપોર્ટ એસોસિએશનને એવો નિર્ણય કર્યો છે વેપારીઓ જોડે આમ સહમતી બનાવીની એક સિક્સટી ફાઇવ કેજીથી ઉપરના કોઈ બી પાર્સલ મતલબમાં સ્વીકારવામાં આવશે નહીં મતલબમાં એ એકચ્યુઅલમાં એ માનવ અધિકારના ખિલાફ બી છે કેમ કે અમારા જે લેબરો છે એમાં જે પ્રોબ્લેમ આવે છે એ ખાસ કરીને લોડિંગ માટે વધારે તકલીફ થાય છે બહુ જ્યાદા એસા પ્રેશર જો મજદૂર પે હોતા હૈ તો સોસો કિલો કે કોઈ પાર્સલ યદિ એસી શિકા તે ટ્રાન્સપોર્ટર્સ કજદૂરો કા કહેના થા वो व्यापारी को भी नहीं करना चाहिए एक दस पाँच किलो आगे पीछे कभी होता है कोई पार्सल ऐसा होता है छोटा पार्सल वापस बन नहीं पाता है व्यापारियों की भी मजबूरी होती है कि मान लो कि अब सत्तर किलो जिसमें दस साड़ी बच गई तो पाँच किलो बढ़ गया तो उसी पार्सल में भेजना चाहता तो ऐसे में उनको सपोर्ट करना चाहिए